ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છતાં પ્રવેશ પ્રવેશ સામે રાજ્યના તમામ માર્કેટયાર્ડમાં વિરોધ દર્શાવવામાં આવ્યો. બીજી બાજુ કૃષિ વિભાગ સહિત સરકારનું મોં તો ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, ઇજિપ્તથી આ પ્રવેશ્યું હોવાનું સામે આવ્યું છે. આ જે લસણ છે ગુજરાત સહિત દેશમાં ઊંચા ભાવે જે લસણ વેચાય છે, સરકાર કૃષિ વિભાગના નિર્ણય પર સૌ કોઈની નજર છે. તો જે પ્રકારે ચાઇનીઝ લસણની જે ઘટના સામે આવી હતી, ચાઇનીઝ લસણને લઈને તમામ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં ઊંચા ભાવે જે લસણ વેચાઈ રહ્યું છે, ત્યારે સરકાર કૃષિ વિભાગના નિર્ણય પર માર્કેટયાર્ડના વેપારીઓની નજર છે. સૌ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા દેશભરમાં વિરોધ જોવા મળ્યો. માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા દેશભરમાં વિરોધના પડઘા પડ્યા છે. તો બીજી બાજુ કૃષિ વિભાગ સહિત સરકારનું મૌન. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા હડકંપ મચ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં કોઈએ પ્રતિબંધિત ચાઇનીઝ લસણના 30 જેટલા કટ્ટા ઘુસાડ્યા હતા. તો આ મામલે ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો, તો સાથે માર્કેટિંગ યાર્ડ વેપારીઓ દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તો ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છતાં પ્રવેશ, તો પ્રવેશ સામે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ દર્શાવવામાં આવ્યો. તો સરકાર કૃષિ વિભાગના નિર્ણય પર માર્કેટિંગ યાર્ડના વેપારીઓની નજર. તો આંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અરુણ સામારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અરુણ, જણાવશો ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છતાં પ્રવેશ અને માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા દેશભરમાં વિરોધના પડઘા પડ્યા છે. જી ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક રીતે જોઈએ તો ચાઇનાના લસણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં પ્રાપ્ત થયેલી વિગત મુજબ અને અંતરંગ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ ચાઇનીઝ લસણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રવેશ કર્યો છે. જોકે આના કારણે માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ આ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના પર જે રીતે અત્યારે તેને પ્રવેશ કર્યો છે, કારણ કે તેના કારણે મોટા રોગ થવાની શક્યતા વધારે છે. ખાસ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીનો પણ ભોગ લોકો બની શકે છે ને એ બીમારી ગુજરાતમાં પ્રવેશ ન કરે તે હેતુથી ચાઇનાઝ લસણ ઉપરનો પ્રતિબંધ યથાવત રાખવા માટેની વેપારીઓની પણ લાંબા સમયથી માંગણી છે. એક રીતે જોઈએ તો ભાવની દ્રષ્ટિએ આ લસણ સસ્તું મળતું હોવાને કારણે પણ તેને આ ગુજરાતમાં પ્રવેશ કર્યો હોવાની વાત ચાલી છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ જે રીતે જીવલેણ રોગ એ સાબિત ન થાય અને ખાસ કરીને તેના પર પ્રતિબંધ યથાવત રહે તે પ્રમાણે વેપારીઓની પણ માંગણી છે. આના સંદર્ભમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ અને ખાસ કરીને જોઈએ તો ગોંડલમાં આનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાનું પણ બહાર આવ્યું છે અને તેના પ્રમાણમાં સમગ્ર રીતે સરકાર કેન્દ્ર સરકાર સુધી પણ આનો રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હવે તેનો પ્રતિબંધ જે છે હાલના તબક્કે જે છે તે યથાવત રહે ને તેનો પ્રવેશ ચાઇનાઝ લસણનો પ્રવેશ ગુજરાતમાં ન થાય તેના અંગેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી પણ વેપારીઓની માંગ છે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ સંદર્ભની હરાજી આ કારણસર અત્યારે બંધ રાખવા માટેનો નિર્ણય પણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ કર્યો છે. ત્યારે હવે પછી આ સંદર્ભમાં કેવા પ્રકારનો અભિગમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવશે, ખાસ કરીને જોઈએ તો માત્ર ને માત્ર સસ્તું મળતું હોવાને કારણે આને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે અને ખાસ કરીને સરકારને તેની આવકના સંદર્ભમાં મોટા પ્રમાણમાં ફાયદો થાય તે પ્રમાણેની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ત્યાં સુધી સરકારનો સૂત્રોનો સંપર્ક કરવામાં આવ્યો, તેમજ જે રીતે કૃષિ વિભાગનો પણ આ સંદર્ભે સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ કૃષિ વિભાગ તરફથી આ પ્રતિબંધના સંદર્ભમાં કોઈ પણ ઉચ્ચારણ કરવા માટેનો અધિકારીઓએ સ્પષ્ટ રીતે ઇનકાર કર્યો છે. ત્યારે હવે પછી કયા પ્રકારનો અભિગમ સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવશે તે જોવાનું રહેશે કે જેથી હાલના તબક્કે માર્કેટિંગ યાર્ડમાં જે લસણ ચાઇનીઝ લસણનો પ્રવેશ થયો છે તે પ્રવેશ બંધ તો અટકી રહે, તેમજ તેના પરનો પ્રતિબંધ યથાવત રહે તે પ્રમાણે શું નિર્ણય કરાય છે તેના પર સૌની નજર રહેશે. જી જી અરુણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.